बहुपदी बे शून्य आपेला छे। क्या बे शून्य आपेला छे? एक शून्य आपेलु छे वर्गमूल पांच छेद मां त्रण अने बीजु शून्य आपेलु छे माइनस वर्गमूल पांच छेद मां त्रण। पछी बीजो आपणे आपेलू छे के पदावली आपेली छे। कई पदावली आपेली छे? 3x नी 4 घात। पदावली आपेली छे 3x नी 4 घात वत्ता 6x घन ओछा 2x वर्ग ओछा 10x ओछा 5 बराबर। हवे समझो के आ पदावली आपणे आपेली छे। अहीं आपणे भागाकार नी जे बहुपदी छे ए नथी आपेली, पण એની બદલે એના શૂન્યો આપેલા છે, તો એ શૂન્યોના આધારે આપણે એ બહુપદી બનાવી શકશું જેના વડે આપણે આને ભાગવાના છે। હવે જવાબ આપ્યો છે, પ્રશ્ન પૂછ્યો છે કે બાકીના શૂન્યો શોધો। તો બાકીના શૂન્યો શોધવા માટે પહેલા તો આપણે જે બે શૂન્યો આપ્યા છે એ બે શૂન્યો છે એને આપણે આ રીતે દર્શાવી શકીએ, x વત્તા વર્ગમૂળ 5 છેદમાં 3 અને x ઓછા વર્ગમૂળ 5 છેદમાં 3। कारण के आ बहुपदीना शून्य छे। याद करो आगळ आपणे कह्युं हतुं के x ओछा 4 ने x वत्ता 3 होय तो x बराबर 4 अने x बराबर -3 बहुपदीना शून्य छे। तो अहींया ऊंधुं आपेलुं छे, जे आपेलुं छे एने आपणे वत्ता अने ओछा स्वरूपे दर्शावी शकीए। हवे जोईए के एनो जे जवाब छे कई रीते, तो आनुं सादुरूप कई रीते आपशो? तो फरी पाछा तमने अवयवो याद करवा पड़शे। तमने छेदमां 3 અને x ઓછા વર્ગમૂળ 5 ના છેદમાં 3 એ શૂન્યોને આપણે આ સ્વરૂપે દર્શાવી શકીએ। હવે આનું સાદુરૂપ કઈ રીતે આપી શકાય? તો તમે શીખ્યા છો a વત્તા b અને a ઓછા b સ્વરૂપે હોય તો એનો જવાબ તમે શું મેળવો છો? a વર્ગ ઓછા b બરાબર। પહેલા પદનો વર્ગ એટલે x નો વર્ગ, બીજા પદનો વર્ગ એટલે વર્ગમૂળ 5 ના છેદમાં 3 નો વર્ગ बराबर। हवे आजे छे ए सादुरूप आपता x नो वर्ग ओछा 5 ना छेद मां 3 आवो जवाब तमने मळशे। हवे जे x नो वर्ग ओछा 5 ना छेद मां 3 आने तमे सादुरूप आपो तो जवाब मळे 3x वर्ग ओछा 5 बराबर। आना बराबर 0 छे एटले छेद मां 3 छे ई सामेनी बाजू थाशे तो 0 थई जाशे। એટલે આપણે જે ભાગાકાર કરવાનો છે એ થશે 3x વર્ગ ઓછા 5। વચ્ચે કોઈ નિશાની નથી એટલે વચ્ચે x વાળું પદ નથી એટલે વત્તા 0x હું મૂકી શકું। તમને ન ફાવેને ડાયરેક્ટ કરવું હોય તો તમે કરી શકો। ફરી એક વખત યાદ કરાવી દઉં કે આપણી પાસે શૂન્યો આપેલા છે વર્ગમૂળ 5 છેદમાં 3 અને માઇનસ વર્ગમૂળ 5 છેદમાં 3। એને આપણે દર્શાવીએ અવયવ સ્વરૂપે, તો x વત્તા વર્ગમૂળ 5 છેદમાં 3 અને x ઓછા વર્ગમૂળ 5 છેદમાં 3 એના સાદુરૂપ આપતા એક પદાવલી સ્વરૂપે આપણે મેળવવાનું છે। તો એના અવયવો a વત્તા b, a ઓછા b, a વર્ગ ઓછા b વર્ગ એ સ્વરૂપે આપણે પાડીએ તો જવાબ મળે x નો વર્ગ ઓછા વર્ગમૂળ 5 ના છેદમાં 3 નો વર્ગ। અહીંયા વર્ગ અને વર્ગમૂળ નીકળી જશે એટલે 5 ના છેદમાં 3 જવાબ મળશે બરાબર। હવે આનું સાદુરૂપ આપવા માટે તમે ચોકડી ગુણાકાર કરી શકો, એટલા માટે કે આ 5 ના છેદમાં 3 કેવી સંખ્યા છે? તો સમય સંખ્યા છે। સમય સંખ્યાના ભાગાકાર ગુણાકાર અહીંયા આગળ જ્યારે કરશું ત્યારે થોડું તમને અઘરું પડે, એટલા માટે એને આપણે સાદુરૂપ આપી દઈએ અને જવાબ મેળવીએ 3x વર્ગ ઓછા 5। હવે આ છેદના 3 સામેની બાજુ જાય તો 0 થઈ જાય એટલે પદાવલી આપણી થઈ જશે 3x વર્ગ ઓછા 5, જેના વડે આપણે જેમ ભાગાકાર કરતા હતા એ જ રીતે ભાગાકાર કરવાનો છે। હવે આ ભાગાકાર તમે જ્યારે કરો ત્યારે ફરી પાછું યાદ કરી કે વચ્ચે 0x x વાળું પદ નથી તો એમાં તમે 0x ને ઉમેરી શકો। હવે આનો આપણે ભાગાકાર કરી, તમારી પાસે નોટ હશે, આ પહેલું સ્ટેપ કરવું જરૂરી છે નોટમાં। આ જે દાખલો છે એ 3-1 માર્કનો પૂછાય છે, તો એના પહેલું જે સ્ટેપ છે એ પહેલું સ્ટેપ આ થશે કે તમારે એને કઈ પદાવલી વડે ભાગવાના છે, તો એ પદાવલી નથી આપી, એના શૂન્યો આપેલા છે, એ શૂન્યના આધારે આપણે એના અવયવ અવયવ લઈ અને પછી એની સાદુરૂપ આપી અને એની પદાવલી આપણે મેળવી છે। હવે આ પદાવલી વડે આપણે એનો ભાગાકાર કરવાનો છે,
बराबर। तो आ पदावली वडे एनो आपणे ભાગાકાર કરીએ। કઈ રીતે કરશું તો એ ભાગાકાર તમને આવડે છે, જે રીતે આપણે શરૂઆતમાં કરતા હતા એ જ રીતે એનો ભાગાકાર કરીએ। પહેલું પદ આપણી પાસે છે 3x ની 4 ઘાત અને અહીંયાનું પહેલું પદ છે આપણી પાસે 3x વર્ગ। તો આને 3 અને 3 નીકળી જશે, x ની 4 માંથી 2 જ તો 2 ઘાત। એટલે સૌથી પહેલા આપણે ગણશું x નો વર્ગ। x ના વર્ગ ને આની સાથે ગુણાકાર કરી એટલે 3x ની 4 ઘાત। x ના વર્ગ ના 0 સાથે ગુણાકાર એટલે 0x ઘન। x ના વર્ગ નું -5 સાથે ગુણાકાર એટલે -5x વર્ગ। બરાબર, હવે સાદુરૂપ આપીએ। અહીંયા પ્લસ ની જગ્યાએ માઇનસ, અહીંયા માઇનસ ની જગ્યાએ પ્લસ। વધશે આપણી પાસે +6x ઘન, અહીંયા 2 ઓછા અને 5 વત્તા। મોટા પદની નિશાની 5 માંથી 2 જાય તો 3, 3x વર્ગ। અહીંયા આવશે -10x, ઉપરથી એક પદ ઉતાર્યું। હવે આપણી પાસે છે -6x ઘન, -6x ઘન છે, કેટલા વડે ભાગવાના છે આપણે 3x વર્ગ વડે। 3 2 6 એટલે -2, આને ઉડાડી શકે। ઘાતના નિયમને આધારે 3 માંથી 2 જાય તો a, એટલે આપણી પાસે -2x અહીંયા રહેશે। બરાબર, હવે -2x વડે ગુણો તો જવાબ મળશે -6x ઘન। અહીંયા 0 એટલે 0x વર્ગ અને -5, 5 2 10 અને -10x। બરાબર, જવાબ માઈનસ, અહીંયા 0, અહીંયા -3x વર્ગ અને અહીંયા વત્તે ઓછે ઓછા એટલે 0, ઉપરથી ઉતાર્યા -5। બરાબર, તો આ જે છે એ -0x। હવે આપણી પાસે છે 3x વર્ગ અને અહીંયા પણ છે 3x વર્ગ। 3x વર્ગ છેદમાં 3x વર્ગ, કેટલો જવાબ મળશે 1, અને કેવી નિશાની છે એની આગળ પ્લસ ની, તો અહીંયા પણ પ્લસ, ઉપર મળશે +1। +3x વર્ગ -0x અને 1 નો 5 સાથે ગુણાકાર એટલે -5। નિશાની બદલાવતા જવાબ મળશે વત્તે ઓછે ઓછા 0 ના 0 વત્તે ઓછે ઓછા 0। બરાબર, પણ અહીંયા દાખલો પૂરો નથી થતો, હજી ત્રીજું સ્ટેપ છે। પહેલું સ્ટેપ જેમાં આપણે ભાગફળ મેળવ્યું, આ જેના વડે ભાગાકાર કરવાનો છે તે મેળવ્યું। બીજા સ્ટેપમાં આપણે ભાગફળ મેળવ્યું x વર્ગ -2x 1। હવે તમે રકમને ફરીથી ધ્યાનથી વાંચો, રકમમાં આપણે ભાગફળને શેષ નથી મેળવવાનું, પણ એના પછીનું એક સ્ટેપ વધારે કરવાનું છે। એમાં એવું આપ્યું છે કે હવે જે છે એ બાકીના શૂન્યો શોધો। તો બાકીના શૂન્યો આપણે શેના આધારે શોધી શકીએ, તો બાકીના શૂન્યો જે છે એ આપણને જે ભાગફળ મળ્યું છે x વર્ગ -2x 1 એના બરાબર 0 એ દર્શાવીને, એના અવયવ પાડી અને x ની કિંમત મેળવી અને એ જે કિંમત મળશે તે બહુપદીના બાકીના શૂન્યો થશે। બે શૂન્યો આપણને આપેલા છે રકમમાં, હવે બાકીના શૂન્યો, તો તમને યાદ હશે કે આ જે પદ છે એના અવયવ, તો અવયવની આપણે ફરી પાછી યાદ કરાવું કે ઘણી બધી રીતો તમે શીખ્યા છો, x વર્ગ -2x 1 જે છે એના અવયવ પડે 1 એકા 1, 1 અને 1 2 એ રીતે પણ પડે, અને આ પૂર્ણવર્ગ પદાવલી છે તો એના અવયવ પડે x 1 કૌંસનો વર્ગ બરાબર 0, અથવા x 1 અને x 1 બરાબર 0। એટલે કે x 1 સામેની બાજુ જાય તો x બરાબર -1, અહીંયા પણ x 1 સામેની બાજુ જાય તો x બરાબર -1। એનો મતલબ એમ કે જે બે અવયવ આપેલા છે વર્ગમૂળ 5/3 અને વર્ગમૂળ 5/3 એના સિવાયના બાકીના બે અવયવો -1 અને -1 છે। બરાબર, આ દાખલો થોડોક લાંબો છે એટલે ફરી ફરીને એની પ્રેક્ટિસ કરશો, અથવા એના જેવો બીજો કોઈ દાખલો હશે એ તમે કરશો ત્યારે તમને એમાં સમજ પડશે। કોઈ નવી વાત નથી, પણ એમાં થોડુંક વધારાનું એટલું ઉમેરાય છે કે ભાગફળ શોધવા સુધી તો તમને આવડે છે, ભાગફળ શોધ્યા પછી એના પાછા અવયવો પાડવાના અને એના અવયવો પાડી અને બાકીના અવયવ શોધવાના છે, એટલે કે આ પદાવલીના બાકીના અવયવો -1 અને -1 છે। બરાબર છે, તો આ રીતે આ દાખલો થશે, એને પણ તમે તમારી નોટમાં સાથે ગણતા જશો।
પછીનો જે દાખલો છે એ દાખલા ચોથામાં વાત આપણે કરીએ તો દાખલા ચોથામાં એવું છે કે જે પદાવલી આપણને આપેલી છે એમાં ભાગફળ અને શેષ આપેલું છે અને gx આપણે શોધવાનું છે અહીંયા આપણને ભાગફળ અને શેષ આપ્યું છે બરાબર યાદ કરશું કે આપણે સૌથી શરૂઆતમાં જે સૂત્ર શીખ્યા હતા એનો અહીંયા ઉપયોગ છે બરાબર યાદ રાખજો મિત્રો કે દાખલો થોડોક લાંબો છે તમે મારી સાથે નોટમાં ગણતા જાજો સ્વાધ્યાય 2.3 નો દાખલો ચોથો બરાબર અહીંયા આપ્યું છે આપણને કે એક પદાવલી આપેલી છે પદાવલી આવી છે x નો વર્ગ ઓછા 3x વર્ગ વત્તા x વત્તા b આ મૂળ પદાવલી છે એને ભાગતા હવે કયા ભાગફળ વડે ભાગતા તો ભાગફળ આપેલું નથી gx એ પણ એ આપેલું છે એના વડે ભાગતા ભાગફળ અને શેષ ભાગફળ ભાગફળ આપણને મળે છે x - b ભાગફળ મળે છે x - b અને શેષ આપણને મળે છે 2 - 2x + 4 હવે હું તમને યાદ કરાવું કે જે શરૂઆતનું સૂત્ર આપણે શીખ્યા હતા એ આવું હતું કે px બરાબર gx ગુણ્યા qx વત્તા rx યાદ આવ્યું તો અહીંયા આપણે ભાગફળ qx છે તો ભાગફળ આપણને આપેલું છે તો આપણે મૂકીએ કે અહીંયા gx શોધવાનું છે આપણે પછી ભાગફળ મૂકીએ તો ભાગફળ કેટલું છે x - 2 એ કેવી રીતે દર્શાવાશે ગુણાકાર સ્વરૂપે અને વત્તા શેષ વત્તા શેષ કેવી રીતે દર્શાવાશે તો વત્તા શેષ માઇનસ 2x વત્તા 4 બરાબર સમજાઈ આ વસ્તુ ફરીથી યાદ કરાવું સૂત્ર આપણી પાસે છે px એટલે મુખ્ય પદાવલી gx જેના વડે આપણે શોધ જેને આપણે અત્યારે શોધવાનું છે qx આપણને આપેલું છે ભાગફળ x - 2 અને rx આપણને આપેલું છે વત્તા 2x - 2x વત્તા 4 જે અહીંયા વત્તા સ્વરૂપે થશે તો હવે આપણી પાસે આ આખું સૂત્ર આવું થયું કે x વર્ગ ઓછા 3x વત્તા x વત્તા 2 બરાબર gx ગુણ્યા x - 2 વત્તા 2x વત્તા 4 હવે આને સાદુરૂપ આપીએ તો આ વત્તા 2x છે આ પદ જે છે એ આખું પદ સામેની બાજુ જાય તો વત્તાની જગ્યાએ માઇનસ થઈ જશે બરાબર સામેની બાજુ x નો વર્ગ - 3x વર્ગ વત્તા x વત્તા 2 આ છે અહીંયા આ વત્તા છે એ સામેની બાજુ આવે છે એટલે માઇનસ માઇનસ 2x વત્તા 4 આ આપણે સામેની બાજુ લઈ લીધું તો આપણી પાસે આ બે પદ વધ્યા બરાબર gx ગુણ્યા qx qx આપણને આપેલું છે x - 2 ગુણાકારમાં હવે હું આને સાદુરૂપ આપું કૌંસને છોડી દઉં x નો વર્ગ - 3x વર્ગ વત્તા x વત્તા 2 હવે અહીંયા ઓછે ઓછે વત્તા 2x ઓછે વત્તે ઓછા 4 બરાબર qx ગુણ્યા x - 2 જોજો મિત્રો આ હજી પહેલું સ્ટેપ છે હો પહેલા સ્ટેપમાં આપણે સૂત્રનો ઉપયોગ કર્યો છે ભાગફળ અને શેષ આપેલું છે તો એ આપણે મૂકી અને સાદુરૂપ આપીએ છીએ હવે અહીંયા સાદુરૂપ આપતા આપણે જોઈએ કે આપણી પાસે રકમ છે x નો ઘન - 3x વર્ગ હવે અહીંયા વત્તા x અને વત્તા 2x કેટલા થઈ જશે વત્તા 3x પછી વત્તા 2 અને ઓછા 4 વત્તે ઓછે ઓછા જવાબ મળશે ઓછા 2 બરાબર qx અને ગુણ્યા x - 2 બરાબર હવે આ x - 2 ગુણાકારમાં છે સામે જશે તો ભાગાકારમાં તો આપણી પાસે રકમ આવી થઈ જશે x નો ઘન - 3x વર્ગ વત્તા 3x - 2 ભાગ્યા x - 2 બરાબર qx બરાબર હવે તમને આવડે છે બાકીનો દાખલો કેવી રીતે ગણવાનો છે તો આ પદાવલીને આ પદાવલી વડે ભાગાકાર કરવાનો છે ઉપર જે ભાગાકાર ભાગફળમાં જે જવાબ મળશે એ આનો જવાબ કહેવાશે બરાબર તો એ આગળનો દાખલો
તમારે પૂરો કરવાનો છે તમારી નોટમાં. એટલા માટે કે એમાં ભાગાકારની સાદી પ્રવિધિવાળી વાત છે, બીજી કોઈ નવી વાત નથી. હું તમને જે મુખ્ય વાત છે ને એ ફરી એક વખત સમજાવી દઉં છું કે અહીંયા આપણને મુખ્ય પદાવલી આપેલી છે px. આ મુખ્ય પદાવલી આપણને પૂછ્યું છે કે ભાગફળ અને શેષ આપેલું છે, તો આપણે આ પદાવલીની અંદર શું શોધવાનું છે, તો gx શોધવાનું છે. બરાબર, આપણું સૂત્ર, મેઇન સૂત્ર ફરીને યાદ કરાવું, px બરાબર gx ગુણ્યા qx વત્તા rx. અહીંયા આપણને qx આપેલું છે x ઓછા b, અને rx આપણી પાસે થશે માઇનસ 2x વત્તા 4 આપેલું છે. તો એ લઈ અને આને સાદુરૂપ આપી અને એનો બાકીનો જે દાખલો છે, એટલે કે જે જવાબ આપણને મળે છે, એના વડે આ પદાવલીને ભાગવાની છે. તો તમે જે ભાગાકારની આ રીત આપણે હમણાં કરી હતી એ રીતે ભાગાકાર આ પદાવલીનો આના વડે ભાગાકાર કરશો. જે જવાબ મળશે એટલે કે ઉપર જે ભાગ ફળ વધશે એ જે એને જે જવાબ છે એ જવાબ કહેવાશે gx. બરાબર, ખ્યાલ આવી ગયો? તો આ રીતે આ દાખલો તમારે પહેલા એને પૂરો કરવાનો છે. તો આ રીતે આપણો અહીંયા સ્વાધ્યાય 3 પૂરો થાય.